રામ રામ, કેમ છો બધા મિત્રો? મજામાં મજામાં હશો, હું આશા રાખું છું બધા મિત્રો મજામાં હશે અને આપણા બ્લોગ જોતા હોય હંમેશા મજામાં જ રહે. આજનો બ્લોગ શરૂ કર્યો છે બપોર પછીનો સમય છે, કેમ કે અત્યારે બ્લોગ શરૂ કરવાનો, કેમ કે અત્યારે લગી ખેતીમાં નાનકડા એવા હેમૂળ ખેતો હતો એટલે કામકાજમાં વધારે હતું અને હમણાં બે ત્રણ પ્રસંગ પણ આવે છે તો ખેતીવાડીમાં મથી લેવાનું છે, કેમ કે પછી તો જલસા જ કરવાના હોય છે. તો વાત એ છે કે આપણે વાત કરવાની હતી, શું વાત કરવાની હતી, એક આમ તો કહીએ મારો ભાણો છે એમને એક સરસ મજાનો પ્રશ્ન મને રાત્રે 11 વાગે ફોન કરીને પૂછ્યો કે મામા કૂતરો શા માટે રડે છે? હવે આ કૂતરો શા માટે રડે છે એ પ્રશ્ન એમને મને પૂછ્યો, પણ એમનો જવાબ બે રીતે આપી શકાય. મેં એમને પણ આપ્યો અને મને એવું લાગ્યું કે મારા દર્શક મિત્રો જે મને જોવે છે, મને નિહાળે છે, એમને પણ આ જે વાત છે એ કરવા જેવી છે. તો વાત એ છે કે કૂતરો જે રડે છે અને કૂતરો રડવાનું મહત્વનું કારણ એ છે કે બે રીતે કારણ છે, એક તો વૈજ્ઞાનિક રીતે પણ કારણ છે અને એક તો આપણા જે કહેવાને કે સાયન્ટિફિકલી કહી શકીએ કે આ જે વૃદ્ધો કહી શકે છે એ પ્રમાણેના પણ કારણ હોય છે. તો બે કારણ હોય છે. તો કારણ પહેલાં વૃદ્ધની વાત કરીએ, જે આપણા ઘરડા હોય છે, જે ઘરના વડીલ હોય છે, એ જે વાત કરતા હોય છે કે કૂતરો જે રડે છે એ અપશુકન મનાય છે, પણ જે વૈજ્ઞાનિક રીતે કહીએ તો કૂતરો જે રડે છે એ શકુન મનાય છે. તો એમાં બંનેનું શું કારણ હશે એ મને તો હજુ સુધી નથી ખબર, તમને શાયદ ખબર પણ હોય છે અને થોડીક વાતો મને ખબર છે એ તમને હું જણાવું કે કૂતરો મારા ઘરે જે સભ્યો છે પછી એમને મને પ્રશ્ન પૂછ્યો. એમને મને પ્રશ્ન પૂછવાનું કારણ એ હતું કે હું તમારા સુધી દરરોજ વિડીયો બનાવું છું એટલે મને એવી જાણકારી હશે, એમનો મતલબ એવો હતો, પણ મને એટલી બધી જાણકારી નથી એટલે મેં તરત 3-4 વ્યક્તિને ફોન કર્યો અને પૂછ્યું. એમાંનું એક વ્યક્તિ મારા દાદાને ફોન કરીને પૂછ્યો તો એમ કહે છે કે કૂતરો જ્યારે ઘરનો કૂતરો રડતો હોય છે ત્યારે એવું માનવામાં આવે છે કે કોઈક આત્મા છોડવાનું, એટલે કે કોઈ સભ્ય છે એ મૃત્યુ પામે એની જાણ એને અગાઉ થઈ જતી હોય છે એટલા માટે એ રડતો હોય છે. હવે એવું હોય છે અને બીજા નંબરમાં એવું હોય છે કે વૈજ્ઞાનિક રીતે મેં જાણ કરીને તો મેં પછી વિડીયો જોયા અને થોડીક બધાને પૂછ્યું, જે શિક્ષકો છે એમને પણ પૂછ્યું, તો એમને મને એ જણાવ્યું કે કૂતરો છે એ એક શિયાળની પ્રજાતિ છે. એટલે કે શિયાળા તમે જોવો ને તો જે જંગલી વિસ્તારની આજુબાજુમાં રહેતા વ્યક્તિને ખબર જ હશે કે શિયાળ રાત્રે ખૂબ રડે છે. તો મને એવું કહેવામાં આવ્યું કે શિક્ષક દ્વારા મને એ જાણ કરવામાં આવી કે કૂતરો છે એ એક શિયાળની પ્રજાતિ છે, એટલે જેમ શિયાળ રાતે એકબીજાથી દૂર રહે છે એટલે એમને સંદેશ પહોંચાડવા માટે રાડ પાડે છે, રડે છે, એમ જ આ જે કૂતરો છે એમની પ્રજાતિ હોવાનું જ ગણાય છે એટલા માટે એ પણ રડે છે એવું મનાય છે. એક એક જ પ્રજાતિ છે, હવે એ પણ કહી શકીએ, પણ આ એક આત્મા અને પ્રેતની વાત શું છે એ તો આપણને કંઈ જાણ ન થઈ. હવે શું હોય એ તો આપણને કંઈ ખબર નથી, પણ જે હોય બાકી આપણને આમાં કાંઈ સમજાય નહીં. હવે બાકી કેમ હોય કૂતરો કઈ માટે રડતો હોય આપણને કઈ ખબર નથી અને આજનો વ્લોગ માં માહિતી માટે અને જે પણ ખબર હોય કે કૂતરો શા માટે રડે છે એ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો. અને બાકી તો શું હોય કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દો કે કૂતરો શા માટે રડે છે, તો આપણે જે સબસ્ક્રાઈબર મિત્રો છે એ કોમેન્ટ વાંચતા હોય તો એમને પણ ખબર પડી જાય કે કૂતરો શા માટે રડે છે. અને બાકી તો શું હોય બીજું, આપણે જો આપણે સનેડી પાછળ ખુફિયા જગ્યાએ વિયાવ્યા છીએ, લોક આજે અત્યારે શૂટિંગ કરવો પડ્યો, કેમ કે કામકાજમાં ઘણું બધું હોય છે. કાલે વૃક્ષ વાવ્યા હતા, વૃક્ષવાળો વિડીયો જેમને ન જોયો હોય એ વૃક્ષવાળો વિડીયો જોયાવજો, ઘણા બધા વૃક્ષ વાવ્યા હતા સબસ્ક્રાઈબરને ત્યાં પણ મોકલાવ્યા હતા, એવું છે. બાકી તમે બધા મજામાં હશો અને આ કોમેન્ટ કરવાનું તમારે ભૂલવાનું નથી કે કૂતરો શા માટે રડે છે, એ માટે જ મેં કહ્યું હતું. હવે વાત એ છે કે ઘણા મિત્રો હવે ગમના ટેટ સડાવતા હોય છે એટલે ત્યારે એ કહેતા હોય છે કે 50 વર્ષની ઉંમર છે એટલે 25 વર્ષ તો હવે ગયા અને 25 વર્ષ રહ્યા છે એ પણ જશે, પણ જે 25 વર્ષ પાછળના તમે કાઢવાના છે ને એ ખૂબ મુશ્કેલ છે. તો જે 18 થી 24 વર્ષના જે
યુવાન કહી શકીએ, જે એ યુવાન છે ને એમને મારે એટલો સંદેશો આપવો છે કે તમે જે તમારી યુવાની છે ને એ આમનામ બરબાદ ન કરો, તમે કામકાજ કરો. અત્યારે તો આ રીલ્સ જે છે ને ઇન્સ્ટાગ્રામ, એને તો આ મગજના શક્કર ફેરવી નાખ્યા છે. કેમ કે શું સંદેશ વ્યક્તિને આપે છે ને એની વાત જ જવા દે. છે અમુક રીલ્સમાં સારા સારા સંદેશ પણ મળે છે, પણ શું વાત કરવી. પણ જે તમે કહો છો એ વાત ખોટી છે, જે પાછલી ઉંમર કાઢવાની છે એ બહુ કઠિન છે. તો તમારે મહેનત કરવાની છે, જ્યાં સફળતા મળે ત્યાં મહેનત કરવાની છે, અને મહેનત કરતા રહ્યો એટલે સારી એવી સક્સેસ પણ મળી જશે. અને એકને એક વસ્તુ પર ફોકસ કરો ને એટલે એક વખત તમને જીવનમાં જરૂર સફળતા મળશે. બાકી જો મસ્ત મજાના કાંઈ બોલો છે, આપણે એમનું નામ તો નથી મને જાણ, પણ ગામડાના લોકો ઘૂગ્યો કહેતા હોય છે, એવી રીતે અવાજ કરતો હોય છે, એટલા માટે ઘૂગ્યો કહેતા હોય છે. તો બન્યા રહેજો વ્લોગમાં, આપણે આગળ વાતચીતમાં ક્યાંક મળશું ફરી પાછા. કેમ કે અત્યારે તો હવે ઘણું થઈ ગયું આ ટોપિક ઉપર, જેમને ખબર હોય કોમેન્ટ કરવાનું ન ભૂલતા. પ્લીઝ રિક્વેસ્ટ છે તમને, કેમ કે તમે કોમેન્ટ કરશો તો બીજા વ્યક્તિને ખબર પણ પડી જશે, તો કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. મળીએ આગળ, વિડીયો કન્ટિન્યુમાં રહેજો. અત્યારે વાગી ગયા છે 3 વાગી ગયા છે દિવસના, અને દિવસના 3 વાગે હવે આપણે ખેતરમાં ફરી પાછા જવાની તૈયારી કરી રહ્યા છીએ. ત્યાં અત્યારે હું વૃક્ષ પાવા આવી ગયો હતો, જે આપણે જામફળી વાવી હતી, એમને પાણી પાવા માટે મેં કીધું એકાદો ડબ્બો ભરી આવું. એટલે પાછું આમાં સિસ્ટમ એ પક્ષીઓ માટે પણ મેં કરી છે, નાના જીવજંતુઓ માટે પણ કરી છે આ સિસ્ટમ. જો કે અહીંયા એક ડબલું છે એને કાપીને અહીંયા દાટી દીધું છે, એટલે આમાં પક્ષી પાણી પણ પી શકે ને આ સતત ભરાયેલું રહે. કેમ કે આપણે એક દિવસ ને એક દિવસ ડબ્બો ભરતા હોઈએ છીએ, તો પાછું આ ભરાઈ જતું હોય છે એટલે ખાલી નથી થતું. અને જે આ કહેવાય કે આ પાણીની આમ કહીએ તો શેડ કહી શકીએ, એ સીધી આમાં આવવા દીધી. એનું કારણ એ છે કે આમાં આવવા દીધી એટલે જે શેવાળ હોય છે અને એ બધી ગંદકી હોય છે એ સાફ થઈ જાય છે સરસ મજાની, અને પછી વધારાનું પાણી વળે પાછું બહાર આવે છે અને અંતે છેલ્લે પાછું ભરાઈ જાય છે એવી રીતે. અને અહીંયા કાંક મારા મમ્મી અને એને કાંક વાવેતર કરી દીધું લાગે છે ફરી પાછું. અને અહીંયા નાનું એવું એલોવેરા વાવી દીધું છે. એલોવેરા વાવવાનું કારણ એ છે કે ઉનાળે વળે પાછું પાણીની ઓછી હોય છે, એટલે આ જે છે એ આખું ખામણું ઢાંકીને રાખે છે આવી રીતે જો આવી રીતે. અને તેમાં પ્રવાહી વધારે ભરેલું હોય છે તો વૃક્ષ જલ્દીથી નથી સુકાતું એવું મારું માનવું છે. બાકી શું ખબર, આ મેં ક્યારનું ભરવા મૂકી દીધું છે. જો ડબ્બો તો જો એટલો જ ખાલી થયો છે, પણ પાણી સતત આવ્યા રાખે એટલે ઘણી વખત ઘણી વાર આ પાણી આવ્યા રાખશે એટલે એમાં વૃક્ષની ભક્તિ ચાલ્યા રાખશે. બાકી કેમ હોય બીજું, આમાં તો બાકી તો બીજું કાંઈ છે નહીં નવીનમાં. મળીએ હવે આગળ, કન્ટિન્યુ રહેજો વ્લોગમાં, હવે મળીએ પછી આગળ.